नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथ हूँ છું શિવાંગીની, સ્વાગત છે આપનું ન્યૂઝ લાઇવમાં. નજર કરીએ મહત્વના સમાચાર પર. વાત કરીએ રાજકોટ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. રાજકોટના ધોરાજીના સુપેડી ગામમાં આધેડનું મોત નિપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આધેડના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસને જોઈ અને દોડવા જતા પટકાવાથી આધેડનું મોત નિપજ્યું છે. દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જ્યાં પોલીસ પહોંચી ત્યાં જ આધેડ દોડવા જતા પટકાયા હતા, જેમાં તેમને ગંભીર ઈજાઓ થતા આધેડનું મોત નિપજ્યું હતું. પરિવારજનોનું કહેવું છે કે પોલીસ આવી અને તેના કારણે આધેડ દોડવા ગયા અને પટકાવાથી મોત નિપજ્યું છે, જેના કારણે પરિવારજનોએ તેમનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. આધેડનો મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે. તો આધેડના મોતનું સાચું કારણ પોસ્ટમોર્ટમ બાદ સામે આવશે. આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે અત્યારે મોકલી આપવામાં આવ્યું છે. સાચું કારણ પોસ્ટમોર્ટમમાં સામે આવશે. તો બીજી તરફ પરિવારજનો હાલ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે. પોલીસની રેડ દરમિયાન મોત થયાનો આક્ષેપ પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે અહીંયા દારૂ પાર્ટી ચાલી રહી છે, ત્યારે પોલીસ અહીંયા રેડ પાડવા માટે પહોંચી હતી. તે સમયે જ આધેડ ભાગવાની કોશિશ કરી હતી. ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. દારૂની મહેફિલમાંથી ભાગવા જતા આધેડનું મોત નિપજ્યું છે. પોલીસ જ્યારે રેડ પાડવા ગઈ ત્યારે આધેડ ભાગવા ગયા અને પટકાવાથી આધેડનું મોત નિપજ્યું છે. તો પરિવારજનો હાલ મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇનકાર કરી રહ્યા છે. રાજકોટના ધોરાજીના સુપેડી ગામમાં આધેડનું મોત નિપજ્યું છે. સુપેડી ગામનો આ બનાવ સામે આવ્યો છે. વાત કરીએ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સંજય આપણી સાથે ફોનલાઈન પર છે. સંજય, જે રીતે ધોરાજીના એક ગામમાં પોલીસ જ્યારે રેડ કરવા ગઈ ત્યારે આધેડનું દોડવાથી અને પટકાવાથી મોત નિપજ્યું છે, શું વધુ વિગતો, પરિવારજનોના શું આક્ષેપો છે? બિલકુલ, જણાવી દઉં તો રાજકોટનું ધોરાજી તાલુકાનું સુકડી ગામ છે. ત્યાં ગત રાતે ત્યાં દારૂની રેડ પાડવા માટે ધોરાજી તાલુકા પોલીસ ગઈ હતી. ત્યારબાદ પોલીસને જોઈને દારૂ પીધેલી હાલતમાં હોય ભાગવા જતા તેમનું મોત નિપજ્યું છે. અને મોત નિપજતા પરિવારજનોને એવો આક્ષેપ છે કે પોલીસના કારણે તેમનું મોત થયું હોય, જેથી હાલ ફોરેન્સિકમાં પીએમ માટે લાશ કરવામાં આવી છે. અને પરિવારજનોનો એવો આક્ષેપ છે કે પોલીસના ત્રાસને કારણે અથવા તો પોલીસે કોઈ હથિયાર અથવા તો તીક્ષ્ણ કોઈ ઘા કર્યો હોય અને તે લાગવાથી મૃત્યુ થયું હોય તેવું પરિવારજનો જણાવી રહ્યા છે. તેમજ પરિવારજનો એક બાજુ એવી જીદ કરી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ કરી રહ્યા છે કે અમે મૃતદેહ તો જ સ્વીકારી કે જે પોલીસ કર્મીઓ રેડ પાડવા આવ્યા હતા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થાય અને એફઆઈઆર ની નકલ અમોને આપવામાં આવે. ચોક્કસ સંજય, માહિતી બદલ આભાર. તો વાત કરીએ રાજકોટના ધોરાજીમાં વૃદ્ધનું મોત નિપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે. પોલીસ જ્યારે રેડ કરવા ગઈ ઘરે ત્યારે દોડીને પટકાવાથી આધેડનું મોત નિપજ્યું છે.